જેતપુર તાલુકામાં પોલીસ કર્મી વિરુદ્ધ કાર્યવાહી તેમજ સસ્પેન્ડની માંગ સાથે રેલી યોજાઈ સૂત્રોચ્ચારો સાથે આવેદનપત્ર અપાયું. જેતપુર તાલુકાના થાણા ગાલોલ ગામમાં આવેલ કોરી વિસ્તારમાં તારીખ 11/6/2022 રોજ રાત્રિ દરમિયાન પોલીસ કર્મચારીઓ યુવક પાસેથી પૈસા ખંખેરી લીધા તેમજ પોલીસ કર્મચારીઓ ઘરમાં ઘૂસી અર્ધવસ્ત્રમાં છૂટેલા યુવકની પત્ની તેમજ બાળકો સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે તેવા આક્ષેપો સાથે આવેદનપત્ર આપ્યું હતું. બનાવની વિગતો મુજબ ગત તારીખ 11/6/2022 રાત્રિના સમયે કોરી યુવક સુરેશભાઈ સામજીભાઈ પરમાર કામથી પરત ઘરે આવેલ ત્યારે તાલુકા પોલીસના 5 કર્મચારીઓ જુગારના કારણોસર તપાસમાં પણ પહોંચેલ હોય ત્યારે સુરેશભાઈના ઘરે જતા રોકેલ અને સુરેશભાઈ પરમારને રોકી અને સાથે ગેરવર્તન કરી એના ખિસ્સામાંથી 15,000 કાઢી ખોટી પૂછપરછ અને ધમકી આપી અને કહેલ આ પૈસા ક્યાંથી લાવેલ છે. સુરેશભાઈ પરમાર દ્વારા જણાવેલ કે 10,000 મારા ટ્રેક્ટરની મજૂરી કુમનભાઈ ચકુભાઈ બુટાણીએ આપેલી છે તેમજ 5,000 મારા ખીજામાં હતા એમ કુલ 15,000નો સાચા હિસાબની માહિતી આપેલ. તેમ છતાં પોલીસ દ્વારા એમને ડરાવવાના ઈરાદે ઘરનું પૂછેલ અને એના ઘરમાં ઘૂસી એમના ખિસ્સામાંથી ટ્રેક્ટરની ચાવી તેમજ મોબાઈલ કાઢી લીધેલ અને એના ઘરમાં ઘૂસી અર્ધવસ્ત્રમાં સૂતેલા એમના પત્ની અને બાળકોને અભદ્ર ભાષામાં ગારો આપી જગાડી અને ઘરમાં ફાંફાફોરે કરેલ અને ઘરની બહાર નીકળી 15,000 પરત ન આપવા ખોટા કેસમાં ફસાવા તેમજ ટ્રેક્ટર ન ચલાવવા જેવી ધમકીઓ આપી અને જો આ વાત કોઈને કરીશ તો ગામમાં પણ નહીં રહેવા દેવું. આવી કામગીરીઓ પોલીસ કર્મચારીઓ દ્વારા કોરી પરિવારનો કોઈ ગુનો ન હોય અને લૂંટ અને ખોટી દાદાગીરી તેમજ ધમકીઓ આપેલ એવી જાણ યુવકે સમાજના તમામ આગેવાનો ગામના આસપાસના ગ્રામજનોને જણાવેલ હતી તેમજ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારે આજરોજ કોરી સમાજના આગેવાનો તેમજ સમાજના લોકોએ યુવકના પરિવાર ઉપર થયેલ અત્યાચાર સામે ઘટનાના જવાબદાર પોલીસ 5 કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવી જેતપુર કોરી સમાજ તેમજ કોરી સેના અને સમાજના લોકોની માંગ સાથે મોટી રેલી યોજી મામલતદાર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. આગામી સમયમાં આ કર્મચારીઓ ઉપર જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આશિષ પાટડિયા, ZSTV, જેતપુર. મારું નામ દર્શન સનુરા છે. હું કોડીસેના સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ છું. હાલ અમને ઘટનાની જાણ થતાં અમે અમદાવાદથી જેતપુર ખાતે આવેલા છીએ. આ બાબતે અમને જાણ મળેલી કે એક કોડી સમાજના યુવાન જ્યારે કામ પરથી પરત આવેલા હોય અને પોલીસ કોઈ કારણોસર ગામની અંદર રેડ પડવા ગઈ હોય ત્યારે આ યુવાનને રોકી ખોટી રીતે એની પાસે દાદાગીરી કરી એને ધમકાવી કરી એના ખિસ્સામાંથી રૂપિયા 15,000 અને એના ટ્રેક્ટરની ચાવી અને એના મોબાઈલ છીનવી લીધેલા પછી એના ઘરની અંદર ઘૂસીને અર્ધવસ્ત્રમાં સૂતેલી બહેનોને અભદ્ર ભાષાઓથી બોલી અને એને ઉઠાડી અને ખોટી દાદાગીરીઓ કરી અને પરત 15,000 ના આપવા પડે એના માટે થઈને ધાત ધમકીઓ આપી એવા ભૂરાભાઈ નામના એવા પોલીસ કર્મચારી છે જેના માટે અમે ગુજરાત સૌરાષ્ટ્રમાંથી આવેલા છીએ કે અમને સૌરાષ્ટ્ર ઝોનમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવે કાં બદલી એની સૌરાષ્ટ્ર ઝોન બહાર કરવામાં આવે નહીતર કોળી સમાજ સમસ્ત કોળી સમાજ ગુજરાતની અંદર ઉગ્ર આંદોલન પણ કરી શકે છે કારણ કે વર્દીની અંદર રહેલા અવા રક્ષાના ભક્ષક બની જાય ત્યારે પ્રજાની અંદર પણ એક આક્રોશ ઊભો થાય કારણ કે પ્રજાની અંદર એક આશ હોય કે રક્ષક સુરક્ષા કર્મચારી એની એક ધ્યાન રાખતા હોય છે પણ સુરક્ષા કર્મચારી જો આવું વર્તન કરતા હોય છેલ્લા 27 વર્ષથી એ એકને એક સ્થળ ઉપર હોય અને ભ્રષ્ટાચારની અંદર ક્યાંય ને ક્યાંય એના નામ છીંદવાતા હોય ગ્રામજનોનું એવું કેવું હોય કે એના મીઠી નજર હેઠળ અનેકો પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અવરોન વિદ્યા વિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલમાં જ દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ
સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડે ની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમત ના સાધનો, આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમ માં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો, અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ જ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમત ગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે. અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને
ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.